नमस्ते विद्यार्थी मित्रों, चलो आपणे गणितनी चोपड़ीमां 15મો प्रश्न जोईए। उदाहरण मुजब विविध रीते संख्या विस्तारो। तो जो तमने अहीं उदाहरण में 56 आप्या छे तो 56 संख्या विस्तारण करेली छे 50 + 6। एवी ज रीतना तमने अहीं 84, 67, 99 आ त्रणे त्रणनी संख्या तमने विस्तारपूर्वक करवानी छे। तो जो एमां पहेला जोईए 84, तो 84 केटली संख्या में केटली संख्या उमेरता 84 आए तो कि 80 + 4। तो 80 + 4 करिए तो कई संख्या आवशे आपणी, बनशे 84। एवी ज रीतना आगळ 70 + 14, 70 में 14 उमेरीए तो कई संख्या बने 84। चलो हवे आगळ जोईए 60 + 24। जो 60 + 24 सरवाळो करिए ए बन्नेनो सरवाळो करता जवाब केटलो आवशे आपने 84। पछी छे 84 + 0, तो 0 साथे कोई पण सरवाळो करिए तो एनी संख्या ऊपरनी ज आवे एटले 84 जवाब आवशे। पछी छे 10 + 74, तो एनो जवाब पण शुं आवशे 84। पछी 20 + 64, बन्नेनो सरवाळो करता जवाब शुं आवशे 84। चलो हवे आ 84 ने आपणे विस्तार करी दीधो। हवे आपणे जोईए 67, तो 67 + 60, तो बन्नेनो सरवाळो करता जवाब केटलो आवो जोईए आपणो 67। पछी छे 50 + 17, तो तेनो जवाब शुं आवशे 67। पछी छे 40 + 27, तेनो जवाब आवशे 67। पछी 67 + 0, तो तेनो जवाब शुं आवे इन ए 67 નો 67 જ। પછી 10 + 57, તો 57ની અંદર 10 ઉમેરીએ તો તેનો જવાબ શું આવે 67। પછી 20 + 47, તો તેનો જવાબ પણ શું આવશે 67। ચલો 84 અને 67નો વિસ્તાર કર્યો, હવે આપણે જોઈએ 99, તો 99માં 90 + 9, એટલે એનો જવાબ આવ્યો 99। પછી 10 + 19, તો તેનો જવાબ આવશે 99। પછી છે 70 + 29, તો આ બંનેનો સરવાળો કરતા જવાબ શું આવે 99। પછી છે 90 + 0, તો તેનો જવાબ આવશે 99। પછી 10 + 89, તો બંનેનો જવાબ શું આવશે 99। એવી જ રીતના 20 + 79, તો તેનો જવાબ પણ શું આવશે 99। ચલો હવે અહીંયા 84, 67 અને 99નો વિસ્તાર કરી લીધો, હવે આપણે આગળ જોઈએ 103, 128, આ બંનેનો વિસ્તાર કરીએ તો 103નો વિસ્તાર કરીએ તો જો 100 + 3, તો તેનો જવાબ આવશે 103। પછી છે 90 + 13, તો તેનો જવાબ આવશે 103। પછી છે 80 + 23, તો તેનો જવાબ શું આવશે 103। પછી 103 + 0, તો તેનો જવાબ આવશે 103। પછી 10 + 93, તો તેનો જવાબ આવશે 103। અને 20 + 83, તો બંનેનો સરવાળો કરતા જવાબ શું આવશે 103। હવે જોઈએ 128, તો જો 100 + 28, તો તેનો જવાબ આવશે 128। પછી છે 90 + 38, તો બંનેનો જવાબ આવશે 128। પછી છે 80 + 48, તો તેનો જવાબ આવશે 128। હવે 128 + 0, તો તેનો જવાબ આવશે 128। પછી છે 10 + 118, હવે આ બંનેનો સરવાળો કરતા જવાબ કેટલો આવશે 128। પછી છે 20 + 108, તો એનો બંનેનો જવાબ શું આવશે 128। હવે જો અહીંયા તમને 131નો વિસ્તાર કરીને આપ્યો છે, હવે આપણે 162નો વિસ્તાર કરવાનો છે, તો કેવી રીતના કરશું? તો કે 100 + 62, એ બંનેનો સરવાળો કરતા જવાબ શું આવશે 162। પછી છે 90 + 72, તો બંનેનો જવાબ શું આવશે 162। પછી છે 80 + 82, એ બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે 162। પછી છે 70 + 92, તેનો જવાબ આવશે 162। પછી છે 60 + 102, તેનો જવાબ પણ 162 આવશે। 50 + 112, તો તેનો જવાબ પણ 162। પછી છે 20 + 142, તો તેનો જવાબ પણ આવશે 162। અને છેલ્લું 10 + 152, બંનેનો સરવાળો કરતા જવાબ પણ શું આવશે 162। ચલો હવે આ વિસ્તાર થઈ ગયો,
હવે આપણે આગળ જોઈએ 226નો વિસ્તાર. 226નો વિસ્તાર કરતાં 200 વત્તા 26 એટલે 226, પછી 190 વત્તા 36 તો જવાબ આવશે 226, પછી છે 180 વત્તા 46 તેનો જવાબ આવશે 226, પછી છે 170 વત્તા 56 તો જવાબ આવશે 226, 160 વત્તા 66 જવાબ આવશે 226, 150 વત્તા 76 જવાબ આવશે 226, 140 વત્તા 86 તો બંનેનો સરવાળો કરતાં જવાબ આવશે 226, પછી છે 130 વત્તા 96 તો જવાબ આવશે 226, પછી છે 120 વત્તા 106 જવાબ આવશે 226, 110 વત્તા 116 તો જવાબ આવશે 226, અને 100 વત્તા 126 એનો જવાબ પણ આવશે 226. હવે જો 268નો સરવાળો કરીએ તો 200 વત્તા 68 એટલે 268, 190 વત્તા 78 એટલે 268, 180 વત્તા 88 આ બંનેનો સરવાળો કરતાં જવાબ આવશે 268, પછી છે 170 વત્તા 98 તેનો જવાબ આવશે 268, પછી છે 160 વત્તા 108 તો જવાબ આવશે 268, પછી 150 વત્તા 118 એટલે જવાબ આવશે 268, 140 વત્તા 128 તો જવાબ આવશે 268, પછી છે 130 વત્તા 138 જવાબ આવશે 268, 120 વત્તા 148 બંનેનો સરવાળો કરતાં જવાબ આવશે 268, પછી છે 110 વત્તા 158 તો જવાબ આવશે 268, અને છેલ્લું 100 વત્તા 168 એનો જવાબ પણ આવશે 268. હવે 294 છે એનું તમારે તમારી જાતે કરવાનું છે. હવે આગળ જોઈએ, ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરો. તો જો ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકીમાં પહેલું તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે 40 વત્તા, જો પહેલાં તો તમને રકમ આપી છે 40, 70 અને 30, તો જો 40 વત્તા 30 કરીએ તો જવાબ શું આવ્યો? 70. એવી જ રીતના 30 વત્તા 40 કરીએ તો પણ જવાબ શું આવશે? 70. હવે શું કરવાનું છે? 70ની અંદર કેટલા ઉમેરીએ તો જવાબ 30 આવે, તો કે 60 ઓછા 40 તો જવાબ શું આવ્યો? 30. એવી જ રીતના 70 ઓછા 30 કર્યા તો જવાબ પણ આપણે શું મળ્યો? 40. એટલે ઉપર તમને જે રકમ આપી છે એ ત્રણે ત્રણ રકમમાં એકબીજામાં ઉમેરો અથવા તો ઘટાડો કરીને એને એ જ જવાબ લાવવાનો છે. એવી જ રીતના જોઈએ આપણે પહેલું 20, 50 અને 70. તો જો આપણે 20 વત્તા 50 કર્યા તો જવાબ આવ્યો 70, 70 ઓછા 20 કર્યા તો જવાબ આવ્યો 50, 50 વત્તા 20 કર્યા તો પણ જવાબ આવ્યો 70, અને 70 ઓછા 50 કર્યા તો જવાબ આવ્યો 20. એટલે આ ત્રણે ત્રણને એકબીજા સાથે ઉમેરીને અથવા તો બાદબાકી કરીને જવાબ લાવવાનો છે. એવી જ રીતના આપણે જોઈએ બીજો દાખલો, 10, 60 અને 70. તો જો 10માં 60 ઉમેર્યા એટલે જવાબ આવ્યો 70, 70ની અંદર 10 બાદ કર્યા એટલે જવાબ આવ્યો 60, એવી જ રીતના 60ની અંદર 10 ઉમેર્યા તો જવાબ આવ્યો 70, અને 70માંથી 60 બાદ કર્યા એટલે જવાબ કેટલો આવશે? 10. એવી જ રીતના ત્રીજો દાખલો જોઈએ, 80, 50 અને 30. તો જો 50માં 30 ઉમેર્યા એટલે જવાબ 80 આવ્યો, 80માં 50 બાદ કર્યા એટલે જવાબ 30 આવ્યો, 30માં 50 ઉમેર્યા એટલે જવાબ 80 આવ્યો, અને 80માં 30 બાદ કર્યા એટલે જવાબ શું આપણે મળ્યો? 50. ત્રણે ત્રણ એકબીજાને ઘટાડો વધારો કરતાં જવાબ મળી ગયો. હવે જોઈએ ચોથો, 40, 90 અને 50. તો જો 40 વત્તા 50 કર્યો એટલે વચ્ચેની સંખ્યા આવી 90 મળી ગઈ. હવે 90ની અંદર 40 બાદ કર્યા એટલે આપણે 50 જવાબ મળી ગયો, 50ની અંદર 40 ઉમેર્યા એટલે ફરી 90 જવાબ મળ્યો, અને 90માં 50 બાદ કર્યા એટલે જવાબ કેટલો મળી ગયો? 40. હવે પાંચમો દાખલો, 20 વત્તા 60 તો 80 જવાબ આવ્યો, 80માં 20 બાદ કર્યા એટલે જવાબ 60 આવ્યો, અને 60માં 20 ઉમેર્યા એટલે જવાબ 80 આવ્યો, અને 80માં 60 બાદ કર્યા એટલે જવાબ કયો આવ્યો? 20. ચલો હવે જો 6ઠો, 7મો, 8મો, 9મો અને 10મો આટલા દાખલા તમારે જાતે કરવાના.
હવે હું આગળનો શીખવાડું 11મો 29 88 અને 59. તો જો 29 વત્તા 59 બંનેનો સરવાળો કરતાં જવાબ કયો આવ્યો? 88. હવે 88 ઓછા 29 આ બંનેને બાદ કરતાં જવાબ આવે 59, અને 59 વત્તા 29 બંનેનો સરવાળો કરતાં જવાબ 88 આવ્યો, અને 88 ઓછા 59 બાદ કરતાં જવાબ આવ્યો 29. હવે જોઈએ 12મો દાખલો, 36 46 અને 82. તો 36 વત્તા 46 = 82, 82 ઓછા 36 = 46, 46 વત્તા 36 = 82, અને 82 ઓછા 46 કરીએ તો જવાબ આવશે 36. 13મો દાખલો જોઈએ, 57 33 અને 90. તો જો 57માં 33 ઉમેર્યા તો જવાબ આવ્યો 90, 90માં 57 બાદ કરે એટલે જવાબ આવશે 33, 33માં 57 ઉમેર્યા તો જવાબ આવશે 90, અને 90માંથી 33 બાદ કરે એટલે જવાબ આવશે 57. હવે જોઈએ 14મો દાખલો. તો જો 14મા દાખલામાં શું છે રકમ? 64 16 અને 80. તો જો 64 વત્તા 16 બંનેનો ઉમેરો કરતાં જવાબ આવશે 80, 80માં 64 બાદ કરીએ તો જવાબ આવશે 16. હવે 16માં 64 ઉમેરીએ એટલે જવાબ આવશે 80, અને 80માં 16 બાદ કરતાં જવાબ આવશે 64. હવે 15મો દાખલો જોઈએ, 88 9 અને 79. તો જો 9 વત્તા 79 સરવાળો કરતાં જવાબ આવશે 88, 88માં 9 બાદ કરીએ તો જવાબ આવશે 79. હવે 79 વત્તા 9 એટલે 88 આવ્યો જવાબ, અને 88 ઓછા 79 તો જવાબ આવશે 9. હવે 16મો દાખલો જોઈએ, 63 75 અને 12. તો 63માં 63 વત્તા 12 બંનેનો સરવાળો કરતાં જવાબ વચ્ચેનો 75 મળી ગયો, 75 ઓછા 63 બાદ કરતાં જવાબ 12 મળ્યો, 12 વત્તા 63 બંનેનો સરવાળો કરતાં જવાબ આવ્યો 75, 75 ઓછા 12 બાદ કર્યા એટલે જવાબ આવ્યો 63. ચલો હવે જોઈએ છેલ્લો 17મો દાખલો, 75 8 અને 67. તો 8 વત્તા 67 = 75, 75 ઓછા 8 બંનેને બાદબાકી કરતાં જવાબ આપને 67 મળ્યો. હવે 67માં 8 ઉમેર્યા તો જવાબ આવ્યો 75, અને 75 ઓછા 67 કર્યા તો જવાબ મળ્યો 8. હવે આગળ જે મેં તમને આ 5 દાખલા ગણવાના કીધા છે, તમારે તમારી જાતે એકબીજાની અને સંખ્યા ઉમેરીને તમારે જાતે કરવાનું છે. હવે આપણે આ આગળની ગણતરી, આગળનો પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં જોઈશું.